નમસ્તે મિત્રો આજે આપણે બનાવીશું એક નવા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ રસાવાળું બટેટાનું શાક આવું રસાવાળું શાક બધાને બોજ ભાવતું હોય છે તો આજે આપણે ખાસ મસાલા સાથે એકદમ ટેસ્ટી શાક બનાવીશું જો તમને અમારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો સાથે જ બાજુમાં આપેલી બે લાયકનને દબાવજો જેથી નવી નવી રેસીપીઓના નોટિફિકેશન આવે તો ચાલો હવે બનાવીએ એના માટે લઈએ ચાર ટેબલ સ્પૂન તેલ તેલ ગરમ થાય એટલે એક ટીસ્પૂન જીરું બે સૂકા લાલ મરચાં એક તમાલપત્ર એક ઇંચ તજ એક બાદિયા અને વીસ મીઠા લીમડાના પાન હવે મસાલાને તેલમાં સારી રીતે સાંતળી લઈએ શાકના વઘારમાં આ સૂકા મસાલા એડ કરવાથી શાકનો સ્વાદ સો ગુણો વધી જશે જો મિત્રો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં હવે આપણે આમાં ત્રણ ઝીણા સમારેલા ટમેટા એડ કરી દઈએ ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું હવે બધી જ વસ્તુઓને મિક્સ કરી લઈએ ટમેટાને આપણે ખૂબ સારી રીતે કૂક કરવાના છે જેથી આ શાકનો સ્વાદ ખૂબ જ ટેસ્ટી આવશે હવે આપણે ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી થવા દઈએ તમે જોઈ શકો છો ટમેટા સોફ્ટ થઈ ગયા છે અને ટમેટામાંથી તેલ પણ છૂટું પડી ગયું છે હવે આપણે આમાં મસાલા ઉમેરી દઈએ તો સૌથી પહેલાં એક ટીસ્પૂન લાલ મરચું મરચું તમારે સ્વાદ પ્રમાણે વધુ ઓછું કરવાનું બે ટીસ્પૂન ધાણાજીરું પાવડર બે ટીસ્પૂન કાશ્મીરી મરચું અને અર્ધ ટી સ્પૂન ગરમ મસાલો હવે આપણે મસાલાને સારી રીતે મિક્સ કરી એક મિનિટ જેવું સાંતળી લઈએ એટલે મસાલામાંથી તેલ છૂટું પડી જાય જો તમારી પાસે કાશ્મીરી મરચું ના હોય તો તમે ઘરમાં જે મરચું ખાતા હોય એ બે ટી સ્પૂન જેટલું ઉમેરી શકો છો મસાલામાંથી તેલ છૂટું પડી ગયું છે અને ટામેટા પણ મસાલા સાથે ખૂબ સરસ રીતે મિક્સ થઈ ગયા છે હવે આપણે આમાં પાંચ મીડિયમ સાઇઝના બાફેલા બટેટા એડ કરી દઈએ બટેટાને તમારે આ રીતે ટુકડા કરી છાલ ઉતારી ઉમેરવાના હવે બટેટાને મસાલા સાથે મિક્સ કરી લઈએ અને એક મિનિટ સુધી ધીમા ગેસ પર થવા દઈએ એક મિનિટ પછી આપણે આમાં પાણી ઉમેરીશું તો આપણે એક કપ જેટલું પાણી ઉમેરી મિક્સ કરી દઈએ સાથે જ રસા પ્રમાણે મીઠું ઉમેરી એકદમ સારી રીતે મિક્સ કરી દઈએ રસાનું પ્રમાણ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું રાખી શકો છો હવે આપણે બટેટાને ચારથી પાંચ મિનિટ સુધી થવા દઈએ વચ્ચે વચ્ચે તમારે ચલાવતા જવાનું ચાર મિનિટ પછી તમે જોઈ શકો છો શાક સારી રીતે કૂક થઈ ગયું છે હવે લાસ્ટમાં દોઢ ટીસ્પૂન ગોળ અને થોડો લીલો ધાણો ઉમેરી મિક્સ કરી દે તો એકદમ ટેસ્ટી નવા સ્વાદમાં ગરમા ગરમ બટેટાનું રસાવાળું શાક બનીને તૈયાર છે આ શાક પૂરી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો તમને આ રસાવાળા બટેટાની રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો